હજીરા રોડ પર આવેલ ટાઇટેનિયમ સ્ક્વેર નજીક આઈસ્ક્રીમ અને કોકો વેચનાર જગ્યા પર બનાવેલ પતરાનું શેડ એસએમસી દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું, જેને લઈ પરિવારજનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. છેલ્લા 10 વર્ષથી એક વિધવા મહિલા હજીરા રોડ પર આવેલ ટાઇટેનિયમ સ્ક્વેર નજીક આઈસ્ક્રીમ વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે, જેમણે આઈસ્ક્રીમ, શેરડીનો રસ તેમજ કોકોના વેચાણ અર્થે પતરાનું બાંધકામ કરાવ્યું હતું અને આ જગ્યા મહિલાની માલિકીની હોય છે. પોતાના પતિના મૃત્યુ પછી અહીં આઈસ્ક્રીમ વેચવાનો ધંધો કરી પોતાનું અને પોતાના બાળકોનું ઉછેર કરે છે, પરંતુ એસએમસીના માણસોએ એકાએક પતરા કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી, જેને લઈ પરિવારજનોમાં ભારે આક્રોશ અને એસએમસી પ્રત્યે ધૃણા જોવા મળી હતી. નોટિસ આપ્યા વિના પતરા કાઢી કામગીરી હાથ ધરાતા પરિવારના માથેથી રોજગારીનું સ્થળ છીનવાઈ ગયું હતું. હું વિરાસ કિચન ચલાવું, મારું વિરાસ કિચન છે, અમારી પોતાની માલિકીની જગ્યામાં છે, કોમર્શિયલ જગ્યા છે, એને ઢેલીની કોમર્શિયલ જગ્યા છે. મારી પાસે ફૂડ લાઇસન્સ છે, ગુમાસ્તા લાઇસન્સ છે, બધા લાઇસન્સ છે, તો પણ અમને કોઈ પણ જાણ કરવા વગર આજે આવીને 9 વાગ્યામાં આવીને તોડવા લાગ્યા. અમે તો છૂટા ઉઠાને એ લોકો આવીને તોડવા લાગ્યા. એનું કારણ કોઈ નથી, અમને ખાલી એટલું કહે છે કે નહીં સાહેબ, એ લોકોને આઈ કાર્ડ પણ અમને નથી બતાવ્યા, પણ સાહેબ એમ કહે છે કે તમારા પર બહુ બધી ફરિયાદો છે, બહુ ફરિયાદો છે, તો અમને ખાલી એક નમૂનો બતાવો, તો એ પણ નથી બતાવતા, એમને આઈ કાર્ડ પણ નથી બતાવ્યા. તો અમે કીધું ખાલી એક સાહેબે એટલું મેં કીધું કે હું ઇજનેર છું, એટલું મને કીધું. નામ નથી, નામ કોઈને આમ જ નથી કહેતા, અમને હું કોઈને નામ જાણતો નથી. એ લોકો ખાલી એટલું બોલે છે કે વસાવા સાહેબે અમને બધું તોડી નાખવા કીધું છે, જમીન દોસ્ત કરવા કીધું છે. કોમર્શિયલ સાબિત કરી આપ્યું કે અમારું કોમર્શિયલ પણ છે, એને પણ થયેલું છે, ને તમારી જેટલી માર્જિનની જગ્યા જોઈએ ને 4.5 જોઈએ, અમારી 4.8 જગ્યા છે રોડ થી માર્જિન, તો પણ એ લોકો અમારું વસ્તુ તોડી નાખ્યું છે. મારું નામ પ્રજેતા ભંડારી છે. આ મારા પપ્પાની દુકાન છે. મારા પપ્પા 10 વર્ષથી હયાત નથી. મારા મમ્મીએ પોતાના મહેનત પર આવ્યા, મહેનતના પૈસાથી ઊભું કર્યું હતું કે 2 પૈસા અમને મળે, પણ એના એ પણ અમારું આ લગભગ 6 મહિનાથી બંધ છે. તે પણ તે છતાં એસએમસી આવીને તોડી જાય છે. જગ્યા અમારી છે, બધું અમારી છે, કોમર્શિયલ જગ્યા છે. તો પણ ને દેખીતી રીતે અમને આ નોટિસ કે અમને ઓન કાગળ લેખિત અમને કોઈ પુરાવા નથી મળ્યા. આવીને 9 વાગે તોડવા માંડ્યા. આ શું છે? આ તો કોઈ રીત હોય છે? એનું કારણ શું તોડવાનું? કારણ પણ કોઈ નથી. કોઈએ અરજી આપી એટલે આવીને તોડી જવાનું. કાલે ઉઠીને અમે બી કોઈ ની અરજી આપું, ભાઈ આ બંગલો તોડી નાખ, અમને નથી ગમતું, તોડી નાખશો? તમે તોડી નાખશો? આમ જનતા ના રીતના હેરાન કરવાનું. આઈસ્ક્રીમ વેચવાની જગ્યા કોમર્શિયલ હોવા છતાં અન્યની અરજી અને ફરિયાદોને આધારે પતરાનો શેડ દૂર કરવામાં આવ્યો છે. અચાનક રોજીરોટી છીનવાઈ જવાથી પરિવારમાં ભારે ધિક્કારો જોવા મળ્યો હતો. કામગીરી દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સર્ટિફિકેટ્સ રજૂ કરવામાં આવ્યા હતા, છતાં પાલિકાએ નક્કર કામગીરી યથાવત રાખી હતી. સાબિર સૈયદ સાથી બિજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.